नमस्कार, मंतव्य ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ધરતી. સમાચારો પર નજર કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ મંત્રી જોયેશ રાદડિયા વિરુદ્ધ ભાજપના નેતા દ્વારા હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી છે. આરડીસી બેંકના કથિત કૌભાંડને લઈને હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી છે. તો બીજેપીના જ નેતા નીતિન ઢાંકેશ્વાએ હાઈકોર્ટમાં રીટ કરી છે. તો પ્યુનની ભરતીમાં કૌભાંડ કર્યા હોવાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. આરડીસી બેંકને 5 જુલાઈએ જવાબ રજૂ કરવામાં આવશે. તો અમદાવાદમાં જોયેશ રાદડિયા સામે હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી છે. પૂર્વ મંત્રી જોયેશ રાદડિયા વિરુદ્ધ ભાજપના જ નેતા નીતિશ ઢાંકેશ્વાએ હાઈકોર્ટમાં રીટ કરી છે. આરડીસીમાં બેંકમાં ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ કર્યો છે. તો પ્યુનની ભરતીમાં કૌભાંડ કર્યાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. આરડીસી બેંકને 5 જુલાઈએ જવાબ રજૂ કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે. જયેશ રાદડિયા વિરુદ્ધ રીટ દાખલ કરવામાં આવી છે. તો આરડીસી બેંકના કથિત કૌભાંડને લઈને રીટ કરવામાં આવી છે. પૂર્વ મંત્રી જયેશ રાદડિયા વિરુદ્ધ ભાજપના જ નેતા નીતિન ઢાંકેશ્વાએ હાઈકોર્ટમાં રીટ કરી છે. સંવાદદાતા કશ્યપ જોશી ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે. જી કશ્યપ, પૂર્વ મંત્રી જયેશ રાદડિયા વિરુદ્ધ હાઈકોર્ટમાં રીટ દાખલ કરાઈ છે. કયા કારણોસર તેમની વિરુદ્ધ રીટ દાખલ કરવામાં આવી છે? છેલ્લા ઘણા સમયથી સહકારને લઈ અને રાજકોટમાં જૂથવાદ છે તે ચરમસીમાએ છે, અને હવે જયેશ રાદડિયા છે પૂર્વ મંત્રી, તેની સામે હાઈકોર્ટમાં રીટ કરી હોવાનું સામે આવી રહ્યું છે. બીજેપીનું જ એક અન્ય જૂથ છે કે જેઓ જયેશ રાદડિયાની સામે પડેલા છે અને તેના દ્વારા આ રીટ છે તે કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે. નીતિન ઢાંકેજા જે છે બીજેપીના નેતા, તેના દ્વારા આ રીટ કરવામાં આવી છે. અને તેની સિવાય જો વાત કરીએ તો હરદેવસિંહ જાડેજા જે છે તે, પરસોત્તમ સાવલિયા અને વિજય સખિયા છે, તેના દ્વારા અગાઉ જયેશ રાદડિયા છે તેની સામે કૌભાંડ કર્યા હોવાના આક્ષેપ છે તે કરવામાં આવ્યા હતા. આ રીટની જો વાત કરીએ તો રીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે થોડા સમય અગાઉ આરડીસી બેંક છે તેમાં પ્યુનની ભરતી કરવામાં આવી હતી. 3 માસના રોજમદાર તરીકે આ ભરતી કરવામાં આવી હતી, પરંતુ તે તમામને હવે કાયમી કરી દેવામાં આવ્યા છે. કાયમી કરતાં પહેલાં તેના ઇન્ટરવ્યૂ થવા જોઈએ, જાહેર ખબરો આપવી જોઈએ, અને રોજગાર કચેરી છે તેમાંથી નામ મંગાવવા જોઈએ જે લોકો રોજગાર ઈચ્છુક છે તે લોકોના. પરંતુ આ કોઈ પ્રક્રિયા ફોલો કરવામાં આવી નથી, અને 45 લાખ રૂપિયા લઈ અને જયેશ રાદડિયા જૂથ દ્વારા આ ભરતી સીધી કરી દેવામાં આવી હોવાના આક્ષેપ જે છે તે કરવામાં આવ્યા છે. અને હાઈકોર્ટ દ્વારા આ મામલે આગામી 5 જુલાઈના રોજ સહકારી સચિવ છે તેને સાથે જ આરડીસી બેંકના જે હોદ્દેદારો જે છે તે અને અન્ય લોકો છે તેને જવાબ રજૂ કરવા માટે થઈ અને આદેશ છે તે આપવામાં આવ્યો છે. આ અરજીમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 3 માસના જે આ કરાર ઉપર રોજમદાર તરીકે પ્યુનની ભરતી કરવામાં આવી હતી, ત્યારબાદ 1 વર્ષ પૂર્ણ થયું ને તે લોકોને કાયમી કરી દેવામાં આવ્યા હતા, અને તેના 5 વર્ષ બાદ આ કાયમી થયેલા પ્યુન છે તે લોકોને ક્લાર્ક બનાવી દેવામાં આવ્યા છે. અને આ મુજબના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને લઈને કોર્ટ દ્વારા સામા પક્ષે જવાબ રજૂ કરવા માટે થઈ અને આદેશ છે તે કરવામાં આવ્યો છે. જી જી કશ્યપ, હાલ ભાજપમાં આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે. તો રૂપાણી જૂથે આ જયેશ રાદડિયાને ટાર્ગેટ કર્યા હોવાની ચર્ચા થઈ રહી છે, આ અંગે શું કહેશો? બિલકુલ, છેલ્લા ઘણા સમયથી રૂપાણી જૂથને બદનામ કરવાનો પ્રયત્ન થતો હોવાના આક્ષેપ છે તે થઈ રહ્યા છે ભાજપમાં જ, અને જયેશ રાદડિયા છે તે પણ વિજય રૂપાણી જૂથના છે અને તેને લઈને જ તેને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ અગાઉ પોલીસ કમિશનર ઉપર પણ આક્ષેપ થયા હતા અને ત્યારે પણ રૂપાણી જૂથ છે તેની ભારે બદનામી થઈ હતી, કારણ કે તેમાં પણ તે જૂથની ભલામણના કારણે એ અધિકારીની ત્યાં નિમણૂક કરવામાં આવી હોવાના આક્ષેપો એ સમયે ભાજપના જ નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. અને ત્યારે વધુ એક વખત હવે જયેશ રાદડિયા છે તેની ઉપર કૌભાંડના સીધા આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે આગામી સમયમાં પુરાવાના આધારે શું કાર્યવાહી થાય છે અથવા તો સમગ્ર મામલે કોણ સાચું અને કોણ જૂઠું તે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. જી જી કશ્યપ, જોડાવા બદલ આપનો આભાર. પૂર્વ મંત્રી જયેશ રાદડિયા વિરુદ્ધ ભાજપના જ નેતા નીતિન ઢાંકેશ્વાએ હાઈકોર્ટમાં રીટ દાખલ કરી છે. આરડીસી બેંકમાં ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજેપીના જ નેતાએ તેમના પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. તો પ્યુનની ભરતીમાં કૌભાંડનો
આક્ષેપ જયેશ રાદડિયા પર કરવામાં આવ્યો છે। અમદાવાદમાં જયેશ રાદડિયા સામે હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી છે। આરડીસી બેંકમાં ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ છે, જેને લઈને હાઈકોર્ટમાં રીટ દાખલ કરાઈ છે। તો બીજેપીના જ નીતિન ઢાકેશાએ રીટ હાઈકોર્ટમાં દાખલ કરાવી છે। તો પ્યુનની ભરતીના કૌભાંડનો આક્ષેપ જયેશ રાદડિયા પર લગાવવામાં આવ્યો છે। તો આરડીસી બેંકને 5 જુલાઈએ જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે।